नमस्कार विद्यार्थी मित्रों, हूँ हिरेन सर, ओम शांति विद्यालय डिजिटल क्लास में आपनु स्वागत है। स्टैंडर्ड 7 इंग्लिश यूनिट 2 मारी नोटबुक नो भाग 5 यूनिट 2 स्टेप बाय स्टेप नी एक्टिविटी 1 थी आपने प्रश्नों ना जवाबो लखिए। एक्टिविटी 1 प्रश्न नंबर पहलो, सिलेक्ट द करेक्ट ऑप्शन, योग्य विकल्प पसंद करो। एक, व्हाट शुड बी द शेप ऑफ द शीट ऑफ पेपर टू मेक पेपर बोट, तो जवाब में डी आवशे, रेक्टेंगल। बीजू, ओपोजिट ऑफ होरिजोनटली इज, तो आपणे एनु ओपोजिट लखवानुं छे। विद्यार्थी मित्रों, होरिजोनटली नु ओपोजिट थशे वर्टिकली। त्यांथी मित्रों, होरिजोनटल नु होरिजोनटली जे आवेलो छे एनु ओपोजिट थशे वर्टिकली। तो अहीं होरिजोनटली नी अंदर अहीं मैं तमने लखी दीधुं छे वर्टिकली, ने त्रीजा मां ओपोजिट ऑफ आउटवर्ड, आउटवर्ड्स नु शुं थशे तो इन, आउट नी जग्याए आपणे शुं करवानुं, इन, इन नु ओपोजिट आउट ने आउट नु ओपोजिट थशे इन। तो त्रणनी अंदर अहीं स्पेलिंग में तमने लखेलो छे इनवर्ड्स आमां वर्टिकली। हवे प्रश्न नंबर 4 जोईए, हाउ मेनी साइड्स डज अ ट्राइंगल हैव, तो ट्राइंगल ने केटली साइड्स होय, तो आपणे बधाने खबर ट्राइंगल त्रिकोण थशे तो एनी केटली होय, तो 3, तो 3, तो एमां जवाब आवशे सी। पांचमुं, व्हाट इज द ओपोजिट ऑफ पुल, तो पुल नुं शुं थाय विद्यार्थी मित्रों, तो ओपोजिट ऑफ पुल, तो पुल नो ओपोजिट थशे सी, शुं थशे, सॉरी विद्यार्थी मित्रों, प्रेस ने पुल एटले खेंचू, तो पुश एटले दबावो थशे, बराबर विद्यार्थी मित्रों, तो अहींया जवाबनी अंदर पुश थशे, बराबर, पुल एटले खेंचू थाय, पुश एटले दबावो थशे विद्यार्थी मित्रों, तो अहींया पुल नो ओपोजिट जे छे ए पुश थशे, तो अहींया जवाबमां तमारे बी करवानो छे, अहींया सी ने पण जवाबमां थशे बी। एक्टिविटी 2 तरफ आपणे आगळ जईए, रीड द फॉलोइंग सेंटेन्सीस एंड मार्क देम, अहीं तमारे खरा के खोटाने निशानी करवानी, ए लखवानुं, बराबर। मॉस्किटोस एंड फ्लाइस आर अवर कॉम्पिटिटर्स, ते खोटू छे एमां। બે, મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, તો એમાં પણ ખોટું કરવાનું। 3, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ ટુ મેક ધ મોસ્કિટો ટ્રેપ, તો એ સાચું કરવાનું 3માં। 4, ઇન અ મોસ્કિટો ટ્રેપ ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ્સ આર એટેચ, તો એમાં સાચું કરવાનું। 5મું, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કિટો, તો એમાં સાચું કરવાનું। 6, ઇન્સેક્ટિસાઇડ્સ આર વેરી ઇફેક્ટિવ, તો 6માં ખોટું કરવાનું। 7, વી બિકમ ધ વિક્ટિમ્સ ઓફ મોસ્કિટો બાઇટ્સ, તો સાચું કરવાનું એમાં 7માં। 8, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ સ્પ્રેડ મેલેરિયા કોલેરા એન્ડ ટાઇફોઇડ, તો એમાં સાચું કરવાનું। મોટાભાગે આપણે જોઈ તો મેલેરિયાના કેસ ખૂબ જ જોવા મળતા હોય વિદ્યાર્થી મિત્રો, જે મચ્છરથી આ મેલેરિયા ફેલાતો હોય છે, એના સિવાય કોલેરા અથવા તો ટાઇફોઇડ। 9, વી હેવ સ્વર્મ ઓફ ફ્લાઇસ એન્ડ મોસ્કિટોઝ ઇન સમર, તો એમાં ખોટું કરવાનું। 10, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇસ આર નોટ નેસ્ટી પેસ્ટ, તો ખોટું કરવાનું એમાં। 11, હનીબી સ્પ્રેડ મેલેરિયા, તો એ ખોટું કરવાનું, કેમ કે હનીબી જે છે મધમાખી એ મેલેરિયા ફેલાવતી નથી, પણ કોણ ફેલાવે છે, તો મોસ્કિટો એટલે કે મચ્છર। પ્રશ્ન નંબર 3, ક્વેશ્ચન નંબર 3, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ,
કૌંસમાં આપેલા શબ્દો વાપરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં જે શબ્દ આપેલા છે, ટૂક, સિઝર્સ, કટ, અપસાઇડ ડાઉન, રિમોટ, સ્ટીકી ટેપ અને સ્ટિક્ડ, એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરેલી છે. તો આય પછી તમારે પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે ટૂંક લખવાનું છે. આય પછીની જે ખાલી જગ્યા છે એમાં તમારે ટૂંક લખવાનું છે. આય ટૂંક બોટલ. પછી બીજી ખાલી જગ્યામાં આય પછી તમારે કટ, સીયુટી કટ લખવાનું. આય કટ ધ બોટલ વિથ, શેના વડે બોટલ કાપવાની વાત છે? તો સિઝર્સ. સિઝર્સ એટલે વિદ્યાર્થી મિત્રો કાતર થશે. એના પછી આગળ આય, પછી રિમોટ. રિમોટ તમારે લખવાનું છે એના પછીની ખાલી જગ્યામાં. ધ કેપ. ધેન આય પુટ ધ સ્મોલર પાર્ટ અપ સાઇડ એન્ડ ડાઉન. એના પછી તમારે લખવાનું અપ સાઇડ ડાઉન. ઓન ધ બોટલ આય સ્ટિચ્ડ. પછી તમારે અહીં લખવાનું સ્ટિચ. બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ. માય ટ્રેપ વોઝ રેડી. ત્યારે મિત્રો એના પછી જોઈએ આગળ. વિચ વર્ડ ઇઝ યુઝ ફોર અ ગ્રુપ ઓફ ફ્લાઇસ ઓર મોસ્કીટો. એટલે કે ફ્લાય એટલે માખી અને મોસ્કીટો મચ્છરના ગ્રુપને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં લખવાનું તમારે સ્વર્મ. એસ ડબલ્યુ એ આર એમ સ્વર્મ. એક્ટિવિટી ફોર. રીડ ધ ગીવન ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો. આપેલા સંવાદ વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આ સંવાદ વાંચીને આપણે નીચે પ્રશ્નોના જવાબ લખેલા છે. તો સંવાદ તમારે પણ એકવાર વાંચી જાઓ. મેં પ્રશ્નોના જવાબ લખેલા છે, આપણે જોઈએ. પ્રશ્ન પહેલો, હુ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન ધ બેંક. હુ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન ધ બેંક. તો જવાબ આવશે મહેશ. હુની જગ્યાએ આપણે શું લખવાનું છે? મહેશ. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન ધ બેંક. બીજા પ્રશ્નનો જવાબ તમને આપેલો છે કે વિચ અકાઉન્ટ ડઝ મહેશ વોન્ટ ટુ ઓપન ઇન ધ બેંક. તો મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન SD એકાઉન્ટ ઇન ધ બેંક. જવાબ તમને આપેલો છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. વોટ ડઝ ધ મેનેજર આસ્ક મહેશ ટુ ડુ. વોટ ડઝ ધ મેનેજર આસ્ક મહેશ ટુ ડુ. તો ધ મેનેજર આસ્ક મહેશ ટુ ટેક અ ફોર્મ ટુ ફિલ ઇન ધ ડિટેલ. આ મેનેજર હતા અને મહેશને શું કરવાનું કીધું? તો એને આ જે બેંકનું જે ફોર્મ ભરવાનું હતું એની જે ડિટેલ હતી એ ભરવાની, ફોર્મમાં ડિટેલ ભરવાની કીધી. પ્રશ્ન 4 જવાબ તમને આપેલો છે કે હાઉ મચ મની ડઝ મહેશ વોન્ટ ટુ ડિપોઝિટ. તો મહેશ વોન્ટ ટુ ડિપોઝિટ રૂપીસ 500. પાંચમા પ્રશ્ન, હુ વિલ ગીવ મહેશ અ પાસબુક. ધ કેશિયર વિલ ગીવ મહેશ અ પાસબુક. છઠ્ઠો પ્રશ્ન, ફાઇન્ડ ધ વર્ડ યુઝ ફોર કીપિંગ મની ઇન ધ બેંક. તો જવાબમાં આવશે ડિપોઝિટ. એક્ટિવિટી 6, નંબર ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર. નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવા નંબર આપો. સ્ટેપ્સ ટુ મેક લેમન જ્યુસ શરબત. આ લેમન જ્યુસ શરબત એટલે જે લીંબુનું શરબત બનાવવા માટે આ જે વાક્યો લખેલા છે એટલે આપણે ક્રમબદ્ધ આપણે લખવાના છે. તો સ્ક્વીઝ ઇઝ હાફ પીસ ઇન ટુ ધ ગ્લાસ. પહેલાંમાં તમારે 2 કરવાનું. એડ લિટલ સોલ્ટ, તેમાં 6 નંબર કરવા, 6 કરવાના. એના પછી એડ સમ શુગર, એમાં 5 નંબર કરો. પોર સમ વોટર ઇન ધ ગ્લાસ, એમાં 4 નંબર કરો. ટેક આઉટ સીટ ફ્રોમ ધ ગ્લાસ, એમાં 3 નંબર કરો. કટ ધ લેમન ઇન ટુ હાફ, તેમાં 1 કરો. અને 7માં મિક્સ ધ શરબત વેલ. તો આ રીતે ક્રમ આપેલા છે. તમે 1 નંબરના ક્રમથી લઈને 7 નંબરના ક્રમ તમે જશો તો આ જે આખી આખી પ્રોસેસ છે એ લેમન જ્યુસ, જેને આપણે લીંબુ શરબત આપણે કહીએ છીએ, એની પ્રોસેસ આપેલી છે, જે આપણે ટેક્સ્ટ બુકની એક્ટિવિટીમાં પણ શીખી ગયા છીએ. એક્ટિવિટી 8, રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ધેટ ફોલો. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબો
લખવાના છે। તો સાતમા પ્રશ્ન જે છે એનો આપણે પહેલો જોઈએ। ગુજરાત ઇઝ અ બ્લેન્ક સ્ટેટ, કેવું? તો પ્રોગ્રેસિવ, જવાબમાં સી આવશે। બીજું, ઓપોઝિટ ઓફ પ્રોગ્રેસિવ, તો પ્રોગ્રેસિવ છે એનું ઓપોઝિટ આપણે જોવાનું છે, તો એની અંદર જવાબમાં આવશે બી, કન્ઝર્વેટિવ। પ્રશ્ન નંબર ત્રણ, બ્લેન્ક ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત, બરાબર? ગુજરાતનું લાર્જેસ્ટ સિટી કયું છે વિદ્યાર્થી મિત્રો? તમે બધા જાણો જ છો, એમાં જવાબ આવશે અહેમદાબાદ। કયું આવશે? જેને આપણે અમદાવાદ તરીકે ઓળખીએ છીએ। નંબર ફોર, વિચ સિટી ઇઝ ધ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત? જવાબ તમને આપેલો છે કે અહેમદાબાદ ઇઝ ધ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત। પાંચમા પ્રશ્ન જોઈએ, વિચ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત, ગુજરાતનું પાટનગર કેપિટલ સિટી કયું છે? તો એ પણ તમે જાણો જ છો, જવાબમાં આવશે ગાંધીનગર। ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત। નંબર સિક્સનો જવાબ પણ તમને આન્સર છે એ આપેલો છે કે નેમ ધ ઓલ્ડ કેપિટલ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતનું પ્રથમ પાટનગર કયું, એનો તમારે જવાબ લખવાનો। તો અહેમદાબાદ ઇઝ ધ ઓલ્ડ કેપિટલ ઓફ ગુજરાત। કયું પાટનગર છે? અમદાવાદ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પાટનગરની વાત છે, ઓલ્ડ પાટનગર એટલે જૂનું પાટનગર જે ગુજરાતનું હતું એનું નામ છે અહેમદાબાદ, જેને આપણે અમદાવાદ કહીએ છીએ, અને હાલનું જે ગુજરાતનું પાટનગર છે એ પાટનગરનું નામ છે ગાંધીનગર। જ્યારે 1960માં ગુજરાત રાજ્યની 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની 15મા રાજ્ય તરીકે સ્થાપના થઈ વિદ્યાર્થી મિત્રો, ત્યારે ગુજરાતનું પાટનગર હતું અમદાવાદ। કયું પાટનગર હતું ગુજરાતનું? અમદાવાદ હતું, અને ત્યાર પછી ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું। પ્રશ્ન નંબર સાત, હાઉ મેની પીપલ ટ્રાવેલ એવરી ડે બિટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર, કેટલા લોકો ટ્રાવેલ એટલે કે મુસાફરી એવરી ડે કે દરરોજ બિટવીન એટલે ની વચ્ચે, કયાની વચ્ચે? તો કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે। તો અબાઉટ અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 50,000, વિદ્યાર્થી મિત્રો 50,000, અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ એવરી ડે બિટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર। આઠમાનો તમને જવાબ આપેલો છે, વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બિટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર? તો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બિટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર એઝ અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન ધીસ ટુ સિટીઝ એવરી ડે, એટલા માટે। પ્રશ્ન નંબર 9નો જવાબ આપણે જોઈએ, ક્વેશ્ચન નંબર 9, વી નીડ અ ગુડ બ્લેન્ક ફેસિલિટી બિટવીન ધ ઓલ્ડ એન્ડ ન્યૂ કેપિટલ્સ ઓફ ગુજરાત, તો આન્સર સી, ટ્રાન્સપોર્ટ। 10, યુઝ ધ ગીવન વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ, ટ્રાવેલ, તો ટ્રાવેલ વિશે આપણે લખવાનું છે કે એવરી ડે મેની પીપલ ટ્રાવેલ ઇન ટ્રેન। અહીંયા જે ફેસિલિટી, ધ ગવર્મેન્ટ હેઝ ગીવન અસ મેની ફેસિલિટીઝ, વાય હેઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ ટુ સ્ટાર્ટ મેટ્રો ટ્રેન, વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું થશે મેટ્રો ટ્રેન, METROTRAIN, મેટ્રો ટ્રેન। ધ ગુજરાત ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ અ રૂપીઝ બ્લેન્ક કંપની ફોર ધ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, તો એમાં જવાબમાં થશે બી, 2,000 કરોડ, 2,000 કરોડ જવાબ થશે। વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ, તો જવાબમાં આવશે એ, મેગા। રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ મેગા, મેગાનું ફૂલ ફોર્મ લખો, તો મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ। પાંચમો પ્રશ્ન, ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ રૂપીઝ, તો જવાબમાં આવશે સી, 1,200 કરોડ, 1,200 કરોડ રૂપિયા।
एना पछी जोईए पछीनो पेरेग्राफ हाउ मेनी फेसिस डज द मेट्रो रेल प्रोजेक्ट हेव तो जवाब में आवशे ए टू हाउ मेनी लाइन्स विल बी धेर इन द फर्स्ट फेज ऑफ द प्रोजेक्ट नेम धेम बराबर एना नाम लखवाना तो धेर विल बी थ्री लाइन्स इन द फर्स्ट फेज ऑफ द प्रोजेक्ट नॉर्थ साउथ कॉरिडोर ईस्ट वेस्ट कॉरिडोर एंड अंडरग्राउंड कॉरिडोर त्रण कॉरिडोर कया नॉर्थ साउथ ईस्ट वेस्ट एंड अंडरग्राउंड कॉरिडोर ना पछीनो प्रश्न जोई के वॉट इज द टोटल लेंथ ऑफ द थ्री लाइन्स इन द फर्स्ट फेज ऑफ द मेट्रो रेल प्रोजेक्ट तो अहीं तमारे जवाब में लखवानुं ध टोटल लेंथ ऑफ द थ्री लाइन्स इन द फर्स्ट फेज विल बी 76 km अहीं तमे आ रीते जवाब लखी शको तथी तमारे अहीं जवाब लखवानी शुरुआत करवानी के ध टोटल लेंथ ऑफ द थ्री लाइन्स विल बी 76 km यहाँ तमारे जवाब लखवानो छे के द टोटल लेंथ ऑफ द थ्री लाइन्स विल बी 76 km अहीं ए रीते तमारे जवाब में लखवानो छे प्रश्न चार नो जवाब जो विच वर्ड इन द पेसेज मीन्स स्टेक्स तो जवाब में आवशे बी पेसिस प्रश्न पांच विच प्लेसिस विल बी कनेक्टेड बाय द नॉर्थ साउथ कॉरिडोर तो द नॉर्थ साउथ कॉरिडोर विल कनेक्ट आश्रम रोड टू गांधीनगर आ नॉर्थ साउथ कॉरिडोर से कोने कनेक्ट करे छे कोने जोड़े तो के आश्रम रोड टू गांधीनगर वॉट विल बी द लेंथ ऑफ द नॉर्थ साउथ कॉरिडोर द लेंथ ऑफ द नॉर्थ साउथ कॉरिडोर विल बी 32.65 km એટલે કે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ તેનો જવાબ શું આવશે બી એપીએમસી વાસણા આઠમા પ્રશ્નનો જવાબ જોઈએ કે વિચ લાઇન વિલ પાસ થ્રુ વાસણા પારડી એન્ડ ટાઉન હોલ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ પાસ થ્રુ વાસણા પારડી એન્ડ ટાઉન હોલ નવમો પ્રશ્ન જોઈએ ધ નોર્થ સાઉથ કોરિડોર એન્ડ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ ક્રોસ ઇચ અધર એટ બ્લેન્ક જંકશન તો જવાબમાં શું આવશે એ ઇન્કમ ટેક્સ જંકશન તો અહીંયા તમારે જવાબમાં શું લખવાનું છે એ લખવાનું છે દસમો પ્રશ્ન નેમ ટુ જંકશન્સ ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર લાઇન નોર્થ સાઉથ કોરિડોર લાઇન ઉપર આવતા તમારે બે જંકશન અહીંયા તમારે નામ લખવાનું હતું ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી એના પછી આગળ જોઈએ કે હાઉ મેની સ્ટેશન્સ વિલ બી ધેર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર એમાં જવાબ આવશે બી 31 બી જવાબ લખવાનો તમારે અહીંયા બી અને બારમો વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ પેસેજ તો એનો જવાબ તમારે થશે કોરિડોર જવાબ શું થશે કોરિડોર થશે આગળના પેરેગ્રાફના પ્રશ્નો જોઈએ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ તો ઇસ્ટ વેસ્ટ કોરિડોર છે એમાં જવાબમાં આવશે ડી કાલુપુર એમાં જવાબ આવશે ડી કાલુપુર બીજો વિચ લાઇન વિલ પાસ થ્રુ ધ મેઇન એરિયાસ ઓફ અહેમદાબાદ તો જવાબ આવશે ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ પાસ થ્રુ ધ મેઇન એરિયાસ ઓફ અહેમદાબાદ અહેમદાબાદના મેઇન એરિયા બધ કયો કોરિડોર તો ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને પછી જવાબમાં ત્રીજું બ્લેન્ક વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઇસ્ટ વેસ્ટ કોરિડોર ઇસ્ટ વેસ્ટ કોરિડોરનું લાસ્ટ સ્ટેશન કયું તો જવાબમાં શું આવશે થલતેજ જવાબમાં આવશે થલતેજ ક્રોસિંગ એ જવાબમાં આવશે નંબર ચાર વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ તો ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ વિલ બી 10.90 km અને પછી આગળનો પેરેગ્રાફ મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન મોટાભાગના જે મેટ્રો રૂટ છે એનો જવાબ શું આવશે તો બી આવશે તો પિલર અને ઓવર બ્રિજીસ બરાબર તો જવાબ આવશે ડી તમારે જવાબમાં શું લખવાનું છે ડી કેમ કે બોથ એટલે કે બંને આવશે જવાબ પિલર્સ પણ અને ઓવર બ્રિજ પણ આવશે વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન વોટ ડઝ એલિવેટેડ રૂટ તો એલિવેટેડ મીન્સ ધ રૂટ ઓફ મેટ્રો આ METRO મેટ્રો લખેલું છે વિદ્યાર્થી મિત્રો આ મેટ્રો લખેલું છે ટ્રેન્સ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ બરાબર એને એલિવેટેડ કહેવાય ત્રીજો વુ વિલ
enjoy the beautiful scenes in the town. So the travelers of the metro train will enjoy beautiful scenes in the town. प्रश्न नंबर चार, why will the travelers enjoy the metro train ride? The travelers will enjoy the metro train ride as they can view the beautiful scenes. आ जब विद्यार्थी मित्रों आ सीन्स लखेलू छे, आ जे अहीं सीन जे लखेलू छे एस सी ई एन ई एस। आगनो पेरेग्राफ जुए इना जवाब, यू कैन ट्रावल इन द मेट्रो रेल विदाउट ब्लैंक यूजिंग ब्लैंक। तो जवाब में आवशे सी टिकट्स अने स्मार्ट कार्ड। बीजू, द ब्लैंक विल ऑटोमेटिकली काउंट द ट्रावल चार्जिस इन द मेट्रो रेल। तेना अंदर जवाब में आवशे सी सीस्टम। राइट द फूल फॉर्म ऑफ सी बी टी सी, तो कम्युनिकेशन बेज ट्रांस कंट्रोल। सी बी टी सी नो फूल फॉर्म कम्युनिकेशन बेज ट्रेन कंट्रोल। प्रश्न चार ना जवाब, द मैक्सिमम स्पीड ऑफ द मेट्रो ट्रेन विल बी 110 110। पांचमा जवाब तमने आपेलो छे, राइट थ्री स्पेशियालिटीज ऑफ द मेगा ट्रेन। मेगा ट्रेन ट्रन स्पेशियालिटी, तो मेगा ट्रेन्स विल रन ऑन द एलिवेटेड रूट। एक तो शू छे एनु के एलिवेटेड रूट हशे, एनु पीपल कैन ट्रावल इन देम विदाउट टिकट्स यूजिंग स्मार्ट कार्ड। એટલે કે જે લોકો છે એની વગર ટિકિટે મુસાફરી કરી શકે, વગર ટિકિટનો મતલબ એવો નથી ફ્રીમાં, પણ જે સ્માર્ટ કાર્ડ, એટલે આપણે જે સ્માર્ટ કાર્ડનો અત્યારે આપણે ઉપયોગ કરતા હોય બરાબર, એના આધારે ધીસ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર। અને ત્રીજું શું કારણ છે કે આ જે ટ્રેન જે છે એ વિધાઉટ ડ્રાઈવર, એટલે એમાં કોઈ ડ્રાઈવર હશે નહીં, પણ એનો મતલબ એવો નથી કે ડ્રાઈવર નહીં હોય, એટલે કેવી રીતે, તો એ આખી આખું કમ્પ્યુટર સિસ્ટમ આપણે આગળ જોયું ને એના આધારે આખી રીતે આ ટ્રેન સીબીટીસી બરાબર, આ કોઈનું કમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ। નેમ સમ કાર્ડ્સ વિચ કેન બી સ્વીપ બરાબર, સ્વાઈપ કાર્ડ તમે કરી શકો, આપણે ઘણી વાર જાય કાર્ડને સ્વાઈપ, તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરે બરાબર તમે એને સ્વાઈપ કરી શકો। હાઉ વિલ ધ મેટ્રો ટ્રેન્સ રન વિધાઉટ ડ્રાઈવર, તો ડ્રાઈવર વગર કેવી રીતે મેટ્રો ટ્રેન ચાલે આપણે આગળ જોઈએ, એના પ્રમાણે જોઈએ। ધ મેટ્રો ટ્રેન વિલ રન યુઝિંગ અ સીબીટીસી સિગ્નલિંગ ટેકનોલોજી। આ સીબીટીસી ટેકનોલોજી આધારે આપણે કીધું તમને આગળ કે આપણે આના જે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ એના આધારે, એના સિગ્નલના આધારે, આ ટેકનોલોજીના આધારે ટ્રેન ડ્રાઈવર વિના ચાલશે। ઇટ વિલ ટેક કેર ઓફ અવર સેફ્ટી, મેક અવર ટ્રાવેલ સેફ બરાબર, એ આપણે સેફ્ટીનું પણ, આપણી સુરક્ષાનું પણ ધ્યાન રાખશે। પ્રશ્ન આઠનો જવાબ, ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ વર્ડ ઓટોમેટિકલી એન્ડ યુઝ ઇટ ઇન અ સેન્ટેન્સ ઓફ યોર ઓન। તો ઓટોમેટિકલી મીન્સ નો ડાયરેક્ટ હ્યુમન કંટ્રોલ બરાબર, ઓટોમેટિકલો મતલબ શું થાય કે એમાં સીધે સીધી રીતે કોઈ હ્યુમન એટલે કે માણસનો અંદર કંટ્રોલ ના હોય। ધીસ મશીન ઓટોમેટિકલી ગેટ્સ સ્વિચડ ઓફ વેન વર્ક ઇઝ ડન બરાબર, ઓટોમેટિકલી જેમાં જે મશીન દ્વારા જ કાર્ય થતું હોય। ક્વેશ્ચન નંબર 8, માર્ક અક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ્સ ટ્રુ, ખોટા વિકલ્પ પર ચોકડી કરો અને વિધાનને સાચું બનાવવાનું। તો અહીંયા જે ખોટું વિધાન છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચોકડી લગાવેલી છે અને ચોકડી લગાવી એના પછી જે વિધાન કેવું બની જશે, સાચું બની જાય છે। પહેલું જોઈએ, ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ આશ્રમ, તો અહીંયા નોર્થ સાઉથ ઉપર આપણે ચોકડી મારી દેવાની, બીજામાં આપણે ધેર ઇલેક્શન કાર્ડ નીચે ચોકડી મારી, એટલે વાક્ય આપણે સાચું બનશે કે ધ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ, ત્રીજામાં આપણે અંડરગ્રાઉન્ડ ઉપર આપણે ચોકડી મારવાની છે, ધ મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન એલિવેટેડ રૂટ, નંબર ચારમાં આપણે વિથ ઉપર ચોકડી મારવાની છે, ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ, પાંચમામાં આપણે ગિફ્ટ સિટી ઉપર ચોકડી મારવાની છે, ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ, છઠ્ઠામાં આપણે અહેમદાબાદ ઉપર ચોકડી મારવાની છે, ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, સાતમું ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ બી, તો આપણે અહીંયા 120 કિલોમીટર ઉપર ચોકડી મારવાની, તો જવાબ થશે 110 કિલોમીટર્સ પર અવર, અહીંયા આપણે ગાંધીનગર ઉપર ચોકડી મારશું કે અહેમદાબાદ ઇઝ ધ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત, અહીંયા આપણે રોડ ઉપર ચોકડી મારશું, ન્યૂ રેલવે પ્રોજેક્ટ હેઝ બીન સ્ટાર્ટેડ બિટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર,
विद्यार्थी मित्रों आज जे नवमो प्रश्न छे ए तमारे तमारी नोटबुक में लखवानो छे कि राइट अ पेरेग्राफ ऑन वन डे ट्रीप विथ माय फेमिली इन योर नोटबुक। तमारी नोटबुक में वन डे ट्रीप विथ माय फेमिली विषे फकरो लखवानो छे। अहीं मैं तमने चार पांच वाक्य लखेला छे पण तमे तमारा फेमिली साथे जे वन डे नी ट्रीप करेली होय ए रीते तमारे अहीं लखवानुं छे। अ वन डे ट्रीप विथ फेमिली तो अँ लखेलो लास्ट संडे तमे जे पण वारे गया होय तमे लखवानुं लास्ट संडे लास्ट मंडे लास्ट ट्यूजडे वी वेन्ट टू इंद्रोडा पार्क। बराबर के हूँ इंद्रोडा पार्क गयो तो तमे ज्यां पण गया होय इंद्रोडा पार्क नी जगह नाम तमे लखी शको। बराबर के वी वेन्ट टू अँ तमे लखी शको लास्ट मंडे वी वेन्ट टू व्हाइट डेजर्ट। बराबर ए पण लखी शको। पछी लखो इट इज सिच्युएट इन गांधीनगर। हवे क्यां आवेलुं छे કે ઇટ ઇઝ સિચ્યુએટ ઇન ગાંધીનગર હવે તમે વાઇટ ડેઝર્ટ ગયા હોય તો એ કઈ જગ્યાએ આવેલું છે તો ધોરડો એટલે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે। બરાબર ઇટ ઇઝ અ નેચર પાર્ક અહીં આપણે ઇન્દ્રોડા પાર્ક વિશે લખી એ તમારે એનું જે વહી લખવાનું વી એન્ટર્ડ ઇન ધ પાર્ક એટ 10 o'clock તમે ક્યારે એમાં પ્રવેશ કર્યો ધ વે આફ્ટર એન્ટ્રી હેવિંગ જનરલી ઓલ અરાઉન્ડ ફર્સ્ટલી વી વિઝિટેડ ધ બોટેનિકલ ગાર્ડન। એ રીતે તમારે તમારા ફેમિલી સાથે તમે જે પણ પિકનિક કરેલું એના વિશે તમારે અહીંયા લખવાનું છે। તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે મારી નોટબુકના ભાગ 5નું યુનિટ 2ના પ્રશ્નોના જવાબ પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। આભાર, અસ્તુ।